સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એટલે નામો પણ એવા હોવા જોઈએ કે જે નામોથી એનો કંઈક અર્થ હોવો જોઈએ, ને એવા અર્થસભર નામો માટે આને નામ પાડ્યું છે કે આ દીકરાનું નામ ગોકર્ણ પાણી, કારણ કે જેના કાન ગાયના કાન જેવા છે. અને ગોઉષુ ઉપનિષદસુ યસ્ય કર્ણ, જેના કાન ઉપનિષદ માટે દોડે છે એને ગોકર્ણ કહેવાય. અને ગોકર્ણ જ્ઞાની બૈના અને ધુંધુકારી મહાખલ બૈના. આપણે એમ થાય કે ખલ એટલે શું અને મહાખલ એટલે શું? ખલ બે શબ્દ ઉપરથી નામ લેવામાં આવ્યું છે. સંસ્કૃતમાં બે શબ્દ આવે, એક આવે વિશિખ, વિશિખ એટલે બાણ, અને એક આવે વ્યાલ, વ્યાલ એટલે સર્પ. વિશિખનો ખ લીધો પાછળથી અને વ્યાલનો લ લીધો, ખ લ શબ્દ બોલ્યો. બાણ જેવ્યા જેની વાક્યમાં વેધકતા હોય એ બોલે તો બાણ લાગે એવું લાગે, એવું તો એની બોલી હોય. અને જેનો દંશ સર્પથી પણ ઝેરી હોય, એ ડંખ મારેલી ઊભો ન થવા દે, એનું નામ ખલ કહેવાય. આવો ખલ બહેનો, સ્નાન વિનાનો જમે, હિંસક શસ્ત્રો ધારણ કરે, ચોરી કરે, બધા સાથે દ્વેષ રાખે, આચાર વિનાનો રહે, બધાના ઘર સળગાવી દે, ક્રોધી શવ હસ્તે ન ભોજનમ. એ ડાબા હાથે જમતો અને સવ હસ્તે ને મરેલા હાથે ભોજન કરવું, આ હાથથી એક પણ સત્કર્મ ન થાય તો મરેલા હાથનું ભોજન છે એમ સમજવાનું. કૂતરાઓની ટોળી લઈને ફરે, શિકાર કરવા જાય, વેશ્યાઓ સાથે રહી, બધું ધન વેડફી નાખ્યું, બધા આવડા ધંધા, જુગાર રમે, દારૂ પીવે, વેશ્યાઓ સાથે જાય, આંધળા માણસને મારી નાખે, નાના બચ્ચાઓને કૂવામાં ફેંકી દે. આવા કર્મ કરતા કરતા બે દીકરાઓ મોટા થયા અને એક દિવસ ઘરે આવ્યો છે. પૈસા ઘરમાંથી બધા પૂરા થઈ ગયા હતા અને ઘરે આવીને પોતાની માને પિતાને કહ્યું કે પૈસા આપો. માને પિતા કહે પૈસા છે નહીં, ત્યારે જમવાના વાસણ અને પાણી પીવાના વાસણ લઈ ગયો છે. એકદા પિતરો તાળીય, માતા પિતા વચ્ચે પડ્યા તો બાપને માર્યો, જોરદારનો ત્રાસ ખૂણામાં પહોંચાડી દીધો. અને માને પણ પાટું મારી જમવા અને પાણી પીવાના વાસણો લઈ ગયા. ત્યારે પિતા રડવા માંડ્યા કે આનાથી તો હું વાંઝણો હતો એ સારું હતું. અને આપણે ક્યારેક ક્યારેક આપણા માતા પિતાની કિંમતને સમજી નથી શકતા. આપણે લાખ કમાતા હોય ને તો એ જો માતા પિતાને જો તમે ન સંભાળી શકો તો એ લાખ નથી પણ એ રાખ છે. કારણ કે મને એક સત્ય ઘટના યાદ આવે છે, મુંબઈની આ સત્ય ઘટના છે. અને આ મુંબઈની સત્ય ઘટના એટલે એક સંપાદકે એની વાતમાં સ્પષ્ટતા સાથે લખ્યું છે. મુંબઈનો એક સંપાદક, સામયિકનો સંપાદક, એક કોઈ વાર્તા છાપવા વાળો, એક ન્યૂઝ પેપર છાપવા વાળો એ સત્ય કથા પોતાની ડાયરીમાં લખે છે. પોતાના સંપાદકવાળી એક પૂર્તિમાં એણે એક લેખ લખ્યો મુંબઈનો સત્ય, કે એક દિવસ હું મુંબઈના રેલવે સ્ટેશનથી પસાર થતો હતો, મેં એક વૃદ્ધ પિતાને જોયા. ધોતી પહેરેલી હતી, જભ્ભો પહેરેલો હતો, આંખમાં ચશ્મા હતા, હાથમાં લાકડી હતી, ડાબા હાથમાં એક થેલી હતી, થેલીમાં એક ડબરો હતો અને બધા પાસે 10 રૂપિયા માગતા હતા કે હે ભાઈ કોઈ મને 10 રૂપિયા આપો, હે ભાઈ મને કોઈ 10 રૂપિયા આપો. પણ કોઈ 10 રૂપિયા આપવા વાળું હતું નહીં. મને લાગ્યું કે આ કોઈ ભિખારી નથી, છે ખાનદાની માણસ. મેં સોની નોટ કાઢીને હાથમાં મૂકી, એને કીધું સોની નોટ નહીં, મારે 10 રૂપિયા જોઈએ. કહ્યું કે રાખો કામ આવશે. તો કે નહીં, મારે એક વડાપાઉં ખાવું છે અને મુંબઈ છે ને એ અડધું મુંબઈ વડાપાઉં ઉપર જીવે, 10 રૂપિયાનું એક વડાપાઉં ખાઈ લો, 5 દિવસથી ભૂખો છું. સંપાદક કહે કે હું પોતે ગયો અને 4 વડાપાઉં લઈને મેં હાથમાં આપ્યા કે 4 વડાપાઉં ખાવ. એ વડાપાઉં ખાતો ખતો આંખમાંથી પાણી પડી ગયા. ધન્ય છે ભાઈ તને, ધન્ય છે. કહ્યું કે તમે ખાનદાની માણસ લાગો છો, અહીંયા શું કરો છો, ક્યાંથી આવો છો? અને રડતા રડતા બોલ્યા કે ભાઈ મારો એકનો એક દીકરો હતો, એકનો એક દીકરાને મેં ભણાવ્યો મુંબઈમાં, અમે ગામડામાં રહીએ અહીં મહારાષ્ટ્રના, ત્યાંથી એ મુંબઈ ભણવા માટે આવ્યો, ત્યાં ને ત્યાં એને નોકરી મળી, કોઈ છોકરી સાથે લગ્ન કરી લીધા, વર્ષમાં 2 દિવસ દિવાળી ઉપર આવે અમારા ગામમાં, 2 દિવસ રોકાઈને જતો રહી. અને પછી તો અમે ક્યારેક કહીએ કે અમારે તારા ઘરે ત્યાં આવું છે કે ત્યાં અવાય નહીં, મુંબઈ બહુ મોટું છે ને આમ ને તેમ ને, ત્યાં મારી પાસે મકાને નાનું છે ને હું તમને ક્યાં રાખું ને. એમાં એક દિવસ એનો ફોન આવ્યો બપોરના સમય, અમે જમવા બેસતા તને ફોન આવ્યો કે પિતાજી મને વિઝા મળી ગયા છે, હું અમેરિકા જાઉં છું. અને અમેરિકા જવાની જ્યારે વાત સંભળાણી અમે રાજી થયા કે હવે 10 વર્ષ સુધી પાછો નહીં આવું. કહ્યું કે દીકા તો એક વાર તો આવી જા, તારું મોઢું જોઈ લઈએ, તને ખવડાવી દઈએ, જમાડી દઈએ. તો કે નહીં પિતાજી હું આવી શકું નથી, મારી પાસે સમય નથી. તો દીકરા અમે ત્યાં આવી જાય, તારું ઘર ક્યાં છે, હાલ હું તારી માં આવીએ. ત્યાં ફોન કાપી નાખ્યો, પાછો એ નંબર ઉપર ફોન લગાડ્યો તો એને પાછો કાપી નાખ્યો.
પછી બીજા કોઈના નંબરમાંથી ફોન લગાડ્યો તો પૂછ્યું કે દીકરા તું ક્યાં રે, ત્યારે બોલ્યા કે હું એરપોર્ટની બાજુમાં રહું, તમે મને ફોન ના કરી રાખો, કાપી નાખો ફોન, મારાથી રહેવાનું નહીં, એટલે હું મારા દીકરાને એરપોર્ટની બાજુમાં શોધવા આવ્યો, 5 દિવસથી તપાસ કરું છું પણ દીકરાનું ઘર ક્યાંય મળતું નથી, કે લાવો નહીં, એમાં ચિંતા શું કરો, હું ફોન લગાડું, લાવો નંબર. મોબાઈલ લીધો ને સંપાદક કહે કે મેં ડાયલ કર્યો, જેવો જ લગાડ્યો, હલો, હું ફલાણો ફલાણો બોલું છું, સામેથી જવાબ આવ્યો કે હા હા બોલો બોલો, કે તમારા પિતાજી અહીંયા આવ્યા છે, જેવા પિતાજી આવ્યા ને વાત કરી ફોન કાપી નાખ્યો, પાછો એમાંથી ડાયલ કરે તો લોકો કાપી નાખે. સંપાદકે બીજો ફોન લીધો, એમાંથી ડાયલ કર્યો, એમાંથી ડાયલ કરીને જ્યારે ફોન લગાડ્યો ત્યાં પાછો ઉપાડ્યો, પિતાજીની વાત થયેલી ફોન કાપી નાખ્યો. ખબર પડી ગઈ સંપાદકને બાપને રાખવા નથી માંગતો આ દીકરો, કહ્યું કે તમારો દીકરો વિદેશ જતો રહ્યો, આ તો બીજા કોઈ પાસે મોબાઈલ છે એટલે કાપી નાખે છે. આશ્વાસન આપવા માટે કહ્યું કે બીજા કોઈ પાસે મોબાઈલ છે, એ તો વિદેશ જતો રહ્યો બીજા કોઈને ફોન આપીને, કે હા તઈ જ મને એવું લાગ્યું કે મારો ફોન કાપી નાખતો હશે. તો કે હવે તો તમારે અહીં રોકાવાની કંઈ જરૂરિયાત નથી, તમારા ગામે તમને પહોંચાડી દઉં, ચાલો ટિકિટ લઈ દઉં, પૈસા નથી ને તમારી પાસે? તો કે નહીં. હાથ પકડીને ટિકિટ બારી પર ટિકિટ લીધી ના ગામે જવાની, અને જ્યારે ટિકિટ લીધી ત્યારે જવા સંપાદક કે હું ચાલતો છું ને, ત્યારે મારા પગમાં પડવા માટે જેવા નીચે નહીં તો હાથમાંથી થેલી પડી ગઈ, થેલીમાંથી ડબરો બહાર નીકળી ગયો, અને ડબરો ખુલી ગયો, એમાંથી 6-7 મોતીચૂરના લાડુ બહાર નીકળ્યા દડદડતા. સંપાદકને જોયું, વિચાર આવ્યો કે આ બાપાએ તો મને મૂર્ખ બનાવ્યો છે. સંપાદકે પૂછ્યું કે તમારી પાસે આ મોતીચૂરના લાડુ 6-7 હતા તોય તમે બધા ભાઈ 10 રૂપિયા માગીને આ વડાપાઉં ખાવા માગતા હતા? ત્યારે બાપની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું કે મારા દીકરાને મોતીચૂરના લડ્ડુ બહુ ભાવે, એટલે હું મારા દીકરા માટે લઈ આવ્યું હતું, ને મારા દીકરાના ભાગના બાપથી ન ખવાય, મારા દીકરાના ભાગના હતા એટલે મેં ખાધા નહીં. જે બાપ દીકરાના ભાગના પોતાના ભાગની વસ્તુ પણ, જો દીકરાના ભાગની વસ્તુ પણ પોતે ભૂખો હોવા છતાં, આવી સ્થિતિ 5 દિવસથી ભૂખા હોવા છતાં પણ ભીખ માગીને વડાપાઉં ખાવાવાળો બાપ દીકરાની વસ્તુ ખાઈને દીકરો એના ફોન કાપી નાખતો હોય, ત્યારે એમ લાગે તમે લાખ કમાતા હોય ને તો એ લાખ લાખ નથી, રાખ છે, તમે મા બાપ ને સમજી ન શકો. લાખો કમાતા ઓ ભલે મા બાપ જે નાના ઠર્યા, તમારા માતા પિતા જીવિત હોય ને ત્યારે એની પૂજા કરી લેજો, એનું સન્માન કરી લેજો. આપણે 500 વખત સંતોને પગે લાગીએ, કોઈ સંત આવીએ તો પગમાં પડી જાય, પણ એવો કોઈ તો બતાવો જે એના માતા પિતાને રોજ પગે લાગી નીકળે. વેરાવળના કલેક્ટર નાયબ કલેક્ટરની એક સત્ય ઘટના છે. એ નાયબ કલેક્ટરે વિદ્યાર્થીઓને કહ્યું કે હું સૌથી ઠોઠ વિદ્યાર્થી, હું ખાલી પાસિંગ માર્કથી પાસ થતો, હું જ્યાં સુધી ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી મને ખબર પડી રબારીના દીકરા હતા, હું ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી મને ખબર નહીં ફોર્મ કેમ ભરવું, મારા કોઈ ફોર્મ ભરી દે હું તો ખાલી સાઇન કરું ને મેં પરીક્ષાઓ આપી, અને પરીક્ષામાં હોશિયાર વિદ્યાર્થી નપાસ થયા અને હું પાસ થઈ ગયો રેલવેની ભરતીમાં, મારી જયપુરમાં નોકરી મળી, હું જયપુરમાં બરાબર 2 વાગે બેઠો તો મને મારા મા બાપ યાદ આવ્યા, મારા બાપને નાનકડી એવી દુકાન ગામડામાં, અને 2 વાગે હું ભણીને જાઉં ને અહીંયા દુકાને બેસું ને ત્યારે મારા પિતાજી જમવા માટે જાય. મેં વિચાર્યું કે આજ 2 વાગે મારા પિતાજીને કોણ છૂટા કરશે, મેં એ નોકરી છોડીને હું પાછું ભણવાનું ચાલુ કર્યું, પરીક્ષાઓ આપી, હું આજે કલેક્ટર બન્યો. હું એવો બધો હોશિયાર પણ નહોતો છતાં પણ કલેક્ટર બની ગયો, એનું કારણ જાણો છો? એને વિદ્યાર્થીઓને કહ્યું એક સ્કૂલના કાર્યક્રમમાં, ત્યારે વિદ્યાર્થી કહે નહીં
કે હું રોજ મારા માતા પિતાને પગે લાગીને ભણવા જતો એટલે હું પાસ થઈ ગયો છે. તમે તમારા માતા પિતાને પગે ન લાગો તો કઈ નહીં, પણ રિસ્પેક્ટ આપો. એને એમ તો ન કહો કે તમને ખબર ન પડે, હાલ તો આપણે ખીજાઈ જઈએ એવો ગુસ્સો કરી નાખીએ, પણ એક તમે એના અધિકારી છો જ નહીં. કારણ કે તમને માં અને બાપ બોલતા એને શીખવાડ્યું, આજે તમે એને કહો છો બોલતા બંધ થઈ જાઓ. સંતાન થી સેવા છો, સંતાન છો સેવા કરો, સંતાન થી સેવા પાત્રો લઈ ગયો ઘરે, પાત્રો ને વેચી નાખ્યા, વેશ્યાઓ સાથે પૈસાઓ લૂંટાવી દીધા, દારૂ અને જુગારમાં વેડફી નાખ્યા. કરોડપતિ માણસ પણ દારૂ જુગાર અને વેશ્યાઓની લતે ચડે તો એ પણ રોડપતિ બની જાય, પૈસા થઈ ગયા પૂરા. અને ત્યારે આ પિતાજી રડવા માંડી ગયા કે ઓલા સન્યાસીએ મને બરાબર સમજાવ્યું હતું. મુંચા અજ્ઞાનમ પ્રજા રૂપમ, દીકરાઓ કોઈને સુખી કરતા જ નથી, એ વાક્ય મને આજે યાદ આવે છે. પિતાજી રડવા માંડ્યા કે આ અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક, આ સંસાર છે દુઃખરૂપી છે, સુત કસ્ય ધનમ કસ્ય, આ પૈસા કોના દીકરો કોનો, કોઈ કોઈનું છે જ નહીં. વાસ્તવિકમાં તો ઈશ્વર સિવાય આપણું કોઈ છે જ નહીં. જ્યારે આપણે ફસાઈએ ને ત્યારે ખબર પડે, આપણે એમ થાય કે આ મારા સગા છે, મારા વાલા છે, પણ જ્યારે તમારી મુશ્કેલીનો સમય આવે ને એક વખત દુઃખ નામના ચશ્મા પહેરી લ્યો, ખબર પડી જશે કેટલા સગા ને કેટલા વાલા. એક ભગવાન જ તમારી મદદ કરવા આવી શકે. અને એ સમયે રડવા માંડી ગયા. દીકરો જ્યારે ન હતો ત્યારે રડતા રડતા વિચાર આવ્યો કે આત્મહત્યા કરી લઉં, આજે દીકરો આવો પૈકો દીપડા જેવો, એટલે વિચાર આવ્યો કે આજે પણ મરી જાવ, આત્મહત્યા કરવાનો વિચાર કરવા માંડી ગયો. ને એ સમયે ગોકર્ણ મહારાજજી પધાર્યા છે. ગોકર્ણ મહારાજજીને જોઈને દોડ્યા, પગ પકડી લીધા કે મારા દીકરાએ મને માર્યો, જમવાના પીવાના વાસણો પણ લઈ ગયો, ઘરમાં કઈ રહેવા નથી દીધું. મેં આવો દીકરો એક સંતની પ્રસાદી આવી હોય, પણ સંતે ફળ ખવડાવવાનું કહ્યું હતું તે આપી દીધું છે. સંતોના વચનો ગેબી વચનો હોય એના વાક્ય ઉપર ચાલવું પડે, એ કે તમારે એનું અંતરથી સમજવું પડે, ઊંડાણપૂર્વકનું સમજવું પડે, એ દ્વિભાષામાં વાત કરતા હોય. અને એવા સંતો, અને સંતોના વાક્ય અફળ જાય પણ નહીં. આજે પણ સોંદરડામાં દયારામ બાપાનો આશ્રમ છે, ત્યાંથી ઉપરથી ટેટા પડ્યા અને બાપુએ શ્રાપ આપ્યો કે તારામાં જિંદગી પર ટેટા નહીં થાય. આજે પણ ત્યાં વૃક્ષો છે, એ વડલો અને પીપળો પણ ટેટા વિનાના છે. એક વૃક્ષને પણ ભોગવવું પડે, આ સંતોના વચનો છે. સંતોનું વચન ખવડાવવાનું કહ્યું તું ને આપીને આવ્યો તો, એટલે પિતાજીને કહ્યું કે આખી દુનિયામાં પિતાજી કોઈ સુખી નથી, કોઈ ધનથી દુઃખી છે, કોઈ તનથી શરીરથી દુઃખી છે, કોઈ મનથી દુઃખી છે, સુખી કોણ છે? કોઈ નથી પિતાજી. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન વિના ક્ષણભંગુર છે સંસાર પિતાજી, તમે સ્થાયી કઈ છે જ નહીં. વૈરાગ્ય વાળા બનીને ભક્તિ નિષ્ઠ બનો, ભગવાનનું ભજન કરો, વાણીમાં વિચારમાં ને વ્યવહારમાં
જો તમારો ધર્મ વણાઈ જાય તો સમજવાનું આ સાચો ધર્મ. તમારી વાણીમાં હોય, વિચારમાં હોય ને વ્યવહારમાં હોય. ખાલી વાણીમાં ને વિચારમાં હોય ને વ્યવહારમાં હોવો જોઈએ, પ્રેક્ટિકલ હોવા જોઈએ. આખી દુનિયામાં સૌથી મોટામાં મોટો ધર્મ હોય પિતાજી તો એ ફક્ત ને ફક્ત ભગવાનનું ભજન છે. તમે હાડ માંસના પિંડથી ભરેલા શરીરમાં મોહિત થયા છો, છોડી દો પિતાજી આ બધું. જતાર્યો જંગલમાં, કહ્યું કે જંગલમાં જઈને શું કરું? બે કામ કરજો, સેવસ્વ સાધુ પુરુષાન, કોઈ સાધુ પુરુષની સેવા કરજો અને ભગવત કથા શ્રવણ કરજો. પિતાજી 60 વર્ષની ઉંમરે કૂપે પાતહ રાત્રો, પિતાજી 60 વર્ષની ઉંમરે નીકળી તો ગયા. અને એ સમયે હવે તો બસ માં ને દીકરો રહ્યા. ગોકર્ણ મહારાજી તો હાલતા ફરતા બહાર નીકળી જતા, ક્યારે ઘરે હોય ક્યારે ન હોય. રાત્રે આવ્યો છે એનો દીકરો, માને ગળું પકડીને કહ્યું, માં પૈસા ક્યાં? માં કે કઈ પૈસા નથી. નહીં નહીં, મળતરની મૂડી તો બચાવી જ હોય, સાચું બોલ પૈસા ક્યાં છે? દરેકે પૈસા સાચવાય કે હું મરી જાઉં પછી મારી પાછળ સત્કર્મ દાન પુણ્ય થાય, મારી અધોગતિ થાય તો મારી ઉર્ધ્વ ગતિ થાય, મારી પાછળની ક્રિયા સારી થાય, એટલે બધા લોકોની આ ઈચ્છા હોય. પૈસા તો હોય જ, મળતર મૂડી સાચવી જ હોય. માં બોલ. માએ કહ્યું, છે નહીં. માં રડવા માંડી ત્યારે ગળું દબાવીને કહ્યું કે આ બળબડતું લાકડું છે ભૂંજેરા, બળતું લાકડું તારા મુખમાં પધરાવી. જો કાલ પૈસા નહીં મળ્યા, ધક્કો મારીને જતો રહ્યો. અને પછી રાત્રિ થવાની સમય હતો, હમણાં મારો દીકરો આવશે, પૈસા માગશે, શું કરી. પોતાની બેનને સમાચાર મોકલાવ્યા, બેન કે તે મોટો કર્યો, ભોગવતું તે સંસ્કાર આપ્યા અને ખરેટાને કોઈ સાથ ના આપે, પહેલી વખત પતિનો અનુભવ થયો. મારા પતિ આજે ન હો, જો હોત તો મારા પતિ મને આવું ન થવા દે. મેં મારા પતિને કેટલા બનાવ્યા છે. મારે સંતાન ન હતું તો હું ખોટું બોલી. એ ગાયને મેં ફળ આપી દીધું તો એ મારા પતિએ સ્વીકાર લીધું કે આને ખાધું હશે. મેં કપડાની કપડાં પેટની અંદર પૂરીને બતાવ્યું કે પેટની વૃદ્ધિ થઈ, એણે માની લીધું, ચેક પણ ન કરી. એણે મારા પતિનું મેં અપમાન કર્યું, એના ઠાકોરજીનું અપમાન કર્યું, પણ એણે મારું અપમાન કોઈ દિવસ નથી કર્યું. જ્યારે જતા રહીને લોકો ત્યારે ખબર પડે કે વાસ્તવિકમાં કોણ હતા. મા બાપ હયાત હોય ત્યારે કોઈને કિંમત ન થાય, મા બાપ જતા રહી પછી કિંમત થાય. અને એ કિંમત થાય એટલે આજે પતિની કિંમત થઈ ને રડે છે કે આ દીકરો મારો નથી, બાકી મને આવું ફળ ન મળે. ક્યાં તો દરવાજાનો અવાજ આવ્યો કે માં દરવાજો તો ખોલ, દરવાજો ખોલ. એવો અવાજ સંભળાવવાનો, પાછળનો દરવાજો ખોલ્યો કે ક્યાંક મને મારી ન નાખે. અને દોડતી દોડતી કૂપે પાતહ રાત્રો તે નસા નિધનમ ગતા, કૂવામાં રાત્રે પડી ગઈ, અંધારા કૂવામાં આત્મહત્યા કરીને માં મરી ગઈ. માનું મૃત્યુ થયું એટલે ગોકર્ણ મહારાજજીને ખ્યાલ આવ્યો. ગોકર્ણ મહારાજજી ઘર છોડીને જતા રહ્યા. 60 વર્ષની ઉંમરે મારો બાપ ઘર છોડતો હોય તો મારે પણ છોડવું પડે, બધું છોડીને જતા રહ્યા. અને હવે તો આ સ્વચ્છંદી બની ગયો એકલો. હવે વેશ્યાઓની પાસે નહીં, વેશ્યાઓને ઘરમાં બોલાવી છે. માં જતા રહ્યા, ગોકર્ણ મહારાજ જતા રહ્યા, આત્મદેવ જતા રહ્યા, એકલો બંદો રહ્યો. 5 વેશ્યાઓને બોલાવી છે અને 5 વેશ્યાઓને કહ્યું કે હવે તમે મારા ઘરમાં રહો, તમારે જે જોતું હોય આપીશ, પણ રોજનું કંઈક કમાવવું નહીં, ખર્ચા ખર્ચા. એક દિવસ પૈસા પૂરા થઈ ગયા. વેશ્યાઓ કે પૈસા આપતો રોકાય, બાકી અમે જઈએ, અમે ચાલીએ છીએ. કે ના રોકાવ, એક દિવસનો સમય આપો. કહ્યું કે એક એવો હાથ મારું કે બીજી વાર મારવો જ ન પડે. એણે રાજાને અહીંયા ચોરી કરી, એટલું બધું ધન લઈ આવ્યો કે એની કોઈ સીમા નહીં. અહીંયા હાથમાં બાંધવાના પોંચા, હાથમાં બાંધવાની લક્કી, ગળાની અંદર મોટા મોટા હાર, સોનાના ઝાંઝર, બધું આપ્યું છે. વેશ્યાઓ રાજી થઈ ગઈ કે ક્યાંથી લઈ આવ્યો એટલું બધું, કોઈને કહેશો નહીં તો જણાવું. હા, અમે કોઈને કહેશું નહીં, અમે તો તમારી પત્ની સમાન છે. ત્યારે કહ્યું કે હું રાજાને ત્યાંથી ચોરી કરીને આવ્યું. વેશ્યાઓએ મનોમન નક્કી કરી લીધું કે રાજાના સૈનિકો કાલ સવારે આપણે પકડે, અને આપણે પકડે તો જેલની ચક્કીઓ પીસવી પડે, એના કરતાં એક કામ કરીએ, આ બધીને મારી નાખીએ, આપણે ચારેય 5 ભેગી થઈને આને મારી નાખીએ, સોનું ઉપાડીને ભાગી જાય. રાત્રિનો મધ્યાહન કાલ થયો, 2 વેશ્યાઓ પગ ઉપર બેઠી, 2 હાથ ઉપર બેઠી, 1 છાતી ઉપર બેઠી, ગળું દબાવ્યું કે મારી નાખવાના, પણ આવો પાપી મરે સેવાનો. અને એ મરે એવો હતો નહીં, એટલે કોઈએ કીધું કે આ મરે એમ નથી, ચાવલા ધકધકતા અંગારા છે ને ચૂલામાં, એ લઈને મુખમાં પધરાવો, મરી જાય. અને ધકધકતા અંગારા વેશ્યા લઈ આવી, મુખ ઓળું કરીને અંદર ધકધકતા અંગારા પધરાવ્યા, આખું ગળું દાઝી ગયું ને રાડો પાડતા ચીસો પાડતા પાડતા મરી ગયો. મૂંગો દઈ ગયો, દમ મૂંગો દઈ ગયો, બોલી પણ ન શક્યો ને પ્રાણ ત્યાં ત્યાં નીકળી ગયો. જે માને અંગારા નાખવાના પ્રયત્ન કરતો હતો આજે એના મુખમાં પધરાવી દીધા. વેશ્યાઓએ રાત્રે ખાડો ખોદી અને ત્યાં ને ત્યાં દાટી દીધો જમીનમાં, ફળિયામાં જ. ઉપર થોડાક સોનાના ઘરેણા પધરાવીને 5 વેશ્યાઓ ભાગી ગઈ. બધા લોકોને ખબર પડી ગઈ કે આ ચોરી બીજા કોઈ નહીં, ધૂંધુકારીએ કરી હતી, રાજાના સૈનિકોએ ક્યાંક મારી નાખ્યો હશે.
માએ મરી ગઈ, દીકરો મરી ગયો, ગોકર્ણ અને આત્મદેવ ભાગી ગયા છે જંગલમાં, ગામમાં વાતો થાય રાખે, પણ એક દિવસ તીર્થોમાં ફરતા ફરતા કોઈ મળ્યા છે ગોકર્ણ મહારાજજીને કે તમે તો અમારા ગામના આત્મદેવના દીકરા કે નહીં, તો કે હા, તમારો ભાઈ ગુજરી ગયો ખબર છે કે નહીં, કેમ કરતા કે રાજા ની ચોરી કરીને રાજાઓએ મારી નાખ્યો, એના સૈનિકો જે જગ્યા ઉપર તીર્થમાં જાય ત્યાં જઈને શ્રાદ્ધ કરે, અને જે જગ્યાએ શ્રાદ્ધ કરે, અશ્વિન તીર્થે તું સંયાતી ત્રતઃ શ્રાદ્ધમ અવર્તયત, જે તીર્થમાં જાય ત્યાં શ્રાદ્ધ કરે, અને એ શ્રાદ્ધ કરે ગયા શ્રાદ્ધમ, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, ગયાજીમાં જઈને જે પણ શ્રાદ્ધ કરે પોતાના પૂર્વજોની છાતી, ગયા નામના રાક્ષસની છાતી ઉપર પિંડ મૂકી આવે ને એના પિતૃઓ તરી જાય, એને વાસનો નાખવી પડે ગયાજીમાં જઈએ, ગયા નામના રાક્ષસ ને ભગવાને વરદાન હતું ભગવાનનું કે તને જે જોશે એનો મોક્ષ મળી જશે, અહીં ગયા નામનો રાક્ષસ તો બધાને ઘરે જવા માંડ્યો, મને જોઈ લ્યો તમારો મોક્ષ, મને જોઈ લ્યો તમારો મોક્ષ, મને જોઈ લ્યો તમારો મોક્ષ, ભગવાને બ્રાહ્મણનું રૂપ લઈને શરીર માગી લીધું, બ્રાહ્મણને શરીર આપી દીધું, ભગવાન કે ધન્ય છે તારી દાનને, આથી તારું વક્ષસ્થલ, તારી છાતી, તારા છાતી ઉપર કોઈ પિંડ મૂકશે ને એની મુક્તિ થશે, જા આજે પણ ગયા નામનું એ તીર્થ છે અને છાતી ઉપર જે પિંડ મૂકે એની મુક્તિ થાય, ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, એમ કરતા કરતા પોતાના ગામમાં આવ્યો અને જન્મભૂમિનો મોહ છૂટે જ નહીં, જન્મભૂમિમાં એ આવ્યા છે, પોતાનો દરવાજો રાત્રે ખોલીને પોતાના જ ફળિયામાં સૂતા છે, રાત્રિના 12 એક થયા જ્યાં તો વરુ સામે આવી ગયું, હજી જોઈ કે આ વરુ છે કે શું છે, નજીક આવ્યું એ તો હાથી બની ગયો, હજી હાથી જોઈ કે એમાંથી પાડો બની ગયો, હજી પાડાને જોઈ ક્યાં તો એ એક ભડકો બની ગયો, અગ્નિ થઈ ગયો, ખબર પડી ગઈ કે નક્કી કોઈ ભૂત પ્રેત કે પિશાચ યોનિમાં કોઈ છે, હાથમાં જલ લીધું અને હાથમાં જલ લઈને જલ છાંટ્યું છે, જલ છાંટ્યું તો એ એક કોઈ કાળા પુરુષના રૂપમાં ઉત્પન્ન થઈ ગયો, પણ એ રડવા માંડી ગયો, કંઈ બોલી ન શક્યો, એને વાણી ન હતી, કારણ કે પ્રેતોને ક્યારેક ક્યારેક વાણી ન હોય, આપણે એમ થાય કે ભૂત પ્રેત કંઈ હોય નહીં, આપણે થોડુંક આધુનિક ભણવા માંડ્યા ને થોડુંક જ, એ અધકચરું જ ભણ્યા છે, વધી વધીને પૂછો તો એમ એ બીએડ, એમ એ પીએચડી થયા, વધી વધીને એમબીએ, વધી વધીને એમબીબીએસ, આનાથી વધારે લાંબુ નથી ભણ્યા ને, એવાને જ મસ્કરી શું છે કે એમાં ભૂત પ્રેતને થોડા હોય, પણ હમણાં જ નેટ ઉપર સર્ચ કરજો ખબર પડે, હોલેન્ડના 2 વૈજ્ઞાનિકો થયા, એકનું નામ હતું રુડોવન અને એકનું નામ હતું રુડોલ્ફ, આ બેને ચેક કરજો નેટ ઉપર, એ હોલેન્ડના બંને વૈજ્ઞાનિકોએ એક મશીન બનાવ્યું જેનું નામ હતું ડાયના મિસ્ટોગ્રાફ, જેને ગાયના મીટર પણ કહેવામાં આવે, એને 2 વર્ષ સુધી કબ્રિસ્તાનમાં એ મશીન રાખ્યું, આ મશીનની વિશેષતા શું હતી ખબર છે, કીડી અવાજ કરે ને તો એનો અવાજ એ કેચઅપ કરી લે, રેકોર્ડ કરી લે બધા અવાજ, અને 2 વર્ષ સુધી કબ્રિસ્તાનમાં રાખીને જ્યારે એને મશીન ખોલ્યું ને એમાંથી અવાજ રેકોર્ડિંગ બધા સાંભળ્યા ને તો એમાં અવાજ પ્રેતાત્માના હતા, એ પ્રેતાત્મા કહેતા હતા અમને મુક્ત કરો, અમને મુક્ત કરો, ત્યારે આ વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે શાસ્ત્રોમાં ભૂત પ્રેત આ યોનિ કહેવામાં આવ્યો તો આ યોનિ છે જ, ભૂતની યોનિ છે જ, જે માણસ ક્રિયાવિહીન એક પણ તમે સત્કર્મ ન કરો એટલે તમે ભૂત બનો, તમે મહાપાપ કરો, દારૂ પીવો, તમે જુગાર રમો, કોઈની હત્યાઓ કરો, તમે ચોરી કરો એટલે તમે પ્રેત થાવ, તમે કોઈ સુતિકાનો સ્પર્શ કરો, તમે એમ કોઈ નિયમ નથી પાડવા, હાલો એ રજસ્વાલાના દિવસોમાં તો જમવાનું બનાવો આપણે કંઈ નડે નહીં, એ કંઈ પાડવા વાડવાનું હોય નહીં, સૂતક બૂતક જેવું કંઈ હોય નહીં, ને એવું બધું ભોજન કરી રાખો તો તમે પિશાચ થાવ, અને જો કોઈની જીવ હિંસા કરો તો તમે રાક્ષસ થાવ, આપણા પ્લેન ચેટ નામનો એક દેશ છે અને એની અંદર એક હિકલ્સ નામનો વૈજ્ઞાનિક છે, એણે ગર્ભ ભ્રૂણ સંશોધન કર્યું અને એણે સાબિત કરી આપ્યું કે 9 મહિના અને 10 દિવસ માના પેટમાં રહેલું બાળક છે ને એ 2,41,92,000 સેકન્ડ સુધી ત્યાં અંદર રહી અને એટલી સેકન્ડોમાં એ 84 લાખ વખત ભિન્ન ભિન્ન આકાર અને ભિન્ન ભિન્ન સ્થિતિનું નિર્માણ થાય બાળકમાં, 84 લાખ વખત એની આકૃતિ અને એની સ્થિતિ બદલે એ 84 લાખ યોની છે, એણે સિદ્ધ કરી આપ્યું, આપણે હવે માનતા નથી 84 લાખ યોની ન હોય, આમ ન હોય તે ન હોય, ભૂત, અરે રૂટગર્સ યુનિવર્સિટી છે એમાં પિશાચ ઉપર પ્રેત ઉપર પીએચડી લખાણા છે, એ માને એટલે પ્રેતાત્મા હોય છે, આપણે આંખેથી જોઈ શકીએ જગતથી નથી જોઈ શકતા, એ આંખનું જગત બહુ મોટું છે, તમે દહીંની અંદર તમને લાગે તમે દહીં કેટલી વખત જમવામાં લ્યો છો પણ દહીંમાં સૂક્ષ્મ યંત્ર લઈને જોવા બેસો દહીં કોઈથી જમવા માટે લવ પણ નહીં, એટલી બધી જીવાતો હોય, એટલા બધા બેક્ટેરિયાઓથી ભરેલો દહીંનો જથ્થો હોય પણ એ આપણે જોઈ ન શકતા, તમારી ને મારી વચ્ચે આ જગ્યા છે આમાં પણ એટલા બધા બેક્ટેરિયાઓ છે કે એની કોઈ સીમા નથી, પણ આપણે જોઈ શકીએ એ સત્ય છે, એવું ન માનો, હવા ક્યાં જોઈ શકીએ, તો એ હવા છે અને હવા વિના ચાલે નહીં,
આવી ઘણી વસ્તુ છે, વીજળીની અંદર આપણે વીજળી જોઈ નથી શકતા, પણ પ્લગમાં આંગળી અડાડો ને તો તમને શોર્ટ લાગે ત્યાં ખબર પડે કે આની અંદર છે. એટલે અનુભવજન્ય ઘણું બધું છે. આ કોઈ પ્રેતાત્મા હતા અને એ જે પ્રેતાત્મા હતા એને હાથમાં અંજલિ લઈને પાણી છાંટ્યું છે. એ રડવા માંડ્યો કે હું તારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે, પણ મેં પાપો એટલા બધા કર્યા ને એની કોઈ ગણતરી છે નહીં. કહ્યું કે આ પાપોની ગણતરી નથી, એટલે હું ફક્ત વાયુ ભક્ષણ કરીને જેવું છે. કર્મણો નાસ્તિ સંખ્યા મહાજ્ઞાન વિવર્તિના લોકાનાં હિંસક સોહમ સ્ત્રીવીર દુઃખે મારા કર્મોની સંખ્યા પાપોની સંખ્યા એટલી બધી મોટી છે કે એનું હું ગણતરી કરી શકું એમ નથી. ભાઈ મેં પાપો એટલા કર્યા અને અજ્ઞાનમાં હું હતો એટલે પાપો કર્યા, હું બ્રાહ્મણ થઈ આવી યોનિમાં જન્મ આપ્યો છતાં પણ મેં આવા પાપ કર્યા, મેં સંધ્યા નથી કરી, મેં ગાયત્રી નથી કરી, મેં કોઈ દિવસ ભગવાન શિવને લોટો નથી ચડાવ્યો, મેં વેદનું અધ્યયન નથી કર્યું, મેં શિખા નથી રાખી, મેં સૂત્ર નથી રાખ્યા, હું અપવિત્ર અવસ્થામાં રહ્યો, કૂતરાઓને સાત સાત કૂતરાઓને ફંદા લઈને નીકળું, મેં વેશ્યાઓ સાથે દુસંગ કર્યો છે. ભાઈ મારી યોની આવી જ થવી જોઈએ, તું જલ્દી મને મુક્ત કર. ભ્રાતા મામ આશુ મોચય, હું ખાલી હવા લઈને જીવું છું, મને મુક્ત કર, મને બહુ પીડા છે. કહ્યું કે મેં તારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તારી મુક્તિ ન થઈ, અને ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી પણ મુક્તિ એવા માટે ન થઈ કે એને એના ગોત્રની ખબર નહોતી. તમને તમારા ગોત્રની ખબર ન હોય ને તમે પિંડદાન આપો ને કે પાણી આપો તો યોગ્ય જગ્યાએ પહોંચે જ નહીં. આ ગોકર્ણને એમ હતું કે મારા પિતાનો દીકરો છે ધુંધુકારી, એટલે એ પોતાના ગોત્રનું જ બધું અર્પણ કરતો, પણ આ ધુંધુકારી હતો એ ધુંધુલીનો દીકરો નહીં, એની બહેનનો દીકરો હતો, ગોત્ર બદલી જાય આખું, એટલે આની મુક્તિ ન થાય. બાકી ગયાજીમાં શ્રાદ્ધ કરો મુક્તિ થાય જ. કહ્યું કે કાલે વિદ્વાનોને યોગનિષ્ઠ જ્ઞાની લોકોને વેદ જાણનારને પૂછી, વિદ્વાનોને પૂછ્યું બીજા દિવસે વેદ જાણનારાને કે આમાં સત્ય શું છે. બધા વિદ્વાનો કહેવા માંડ્યા કે ભાઈ આ તો અમે જવાબ આપી શકીએ એમ નથી. અને પછી એને સૂર્યને સ્તંભિત કર્યા છે કે હે સૂર્યનારાયણ આપ જ મને કહો કે મારા ભાઈની મુક્તિ માટે શું છે. ને સૂર્યના વચનો, કોઈ કહે કે ભાગવતથી મુક્તિ મળે ક્યાં લખ્યું છે, તો કહેવાનું કે જાઓ પદ્મ પુરાણના ઉત્તરખંડમાં વાંચો, અને સ્પષ્ટ સૂર્યનારાયણ પોતે બોલ્યા છે. શ્રીમદ ભાગવતાનંતે સપ્તાહં વાચનમ કુરુ इति सूर्यवचसे धर्मरूपं पंतुविश्रुतम् इति सूर्यवचः. सूर्यना वचनो छे, सात दिवस सुधी कथा बेसाड़ो तमारा भाईनी मुक्ति थाशे. अने कथा बेसाड़वानी शुरुआत करी, आखा गाम ने बोलाव्यु गोकर्ण महाराज जी के मारे मारा भाईनी पाछळ कथा बेसाड़वी, अने कथानी वात छे आखू गाम बधुं छोड़ीने आवी गयुं, અને જેવું બધું છોડીને આખું ગામ આવ્યું એટલે આખા ગામ બેસી ગયું, એક જગ્યાએ પણ જગ્યા નહીં. અમારે એવું થયું હતું, ચોચા પરિવારની કથા હતી અમારે નાઠેજમાં, અને પેલા જ દિવસે આખો મંડપ ભરાઈ ગયો, માણસો જ માણસો. અમને એવું થયું કે બીજા દિવસે શું થશે, ચોથા દિવસે તો વાત જ ન પૂછો, આખો મંડપ ભરાઈ ગયો, આખો મંડપ ભરાઈ ગયો, બેસવાની ક્યાંય જગ્યા નહીં. ધુંધુકારી પ્રેતના રૂપમાં આવીને કે હું ક્યાં બેસું ભાઈ. ગોકર્ણ મહારાજે કીધું કે વાંસની સોટી દૂર હતી ખૂણામાં, કે ત્યાં બેસી જાઓ. આપણે પેલા તો અત્યારે તો બધા સમજદાર થઈ ગયા, બાકી ભાગવતજી છાતું હોય ત્યાં જ વાંસની સોટી બધા રાખે કે નહીં અહીં જ રાખવી જોઈએ, પણ ભાગવતજીમાં એવું નથી, ખૂણામાં એક વાંસની સોટી એમને પડી હતી, અને એ લીલા વાંસમાં જઈને પ્રવેશ કરી લીધો, એમાં બેસી ગયા. ધુંધુકારી ક્યાંય જગ્યા ન મળી તો, અને વૈષ્ણવમ બ્રાહ્મણમ મુખ્યમ, એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો. કથામાં મુખ્ય શ્રોતા હોવો જોઈએ, જેમ મુખ્ય વક્તા હોય ને એમ મુખ્ય શ્રોતા પણ હોવો જોઈએ. એક કોઈ મુખ્ય શ્રોતા એવો હોવો જોઈએ કે સતત આખી કથા સાંભળે એક આસન ઉપર બેસીને. પ્રાય કથામાં કેવું છે, આયોજનમાંથી જ આપણે ઊંચા ન આવતા હોય, આયોજન કરવામાં આપણે મુખ્ય કથા છોડી દઈએ અને આપણે બીજામાં જતા રહીએ. કથામાંથી એક યજમાન તો એવો હોવો જોઈએ, આખા સોલંકી પરિવારમાંથી એક કોઈ એવો પરીક્ષિત જોઈએ કે એક આસન ઉપર બેસે, યુવાન, કોઈ વૃદ્ધાવસ્થાવાળું નહીં, જેને પાણી પીવું હોય એને તો પીવું જ પડે, જેને ઊભું થવું પડે એને થવું પડે, પણ કોઈ એક એક યુવાન એક સોલંકી પરિવારમાંથી એવો બેસે કે હું મારા પિતૃની પાછળ કથા કરું છું તો એક આસન ઉપર પરીક્ષિતજીની જેમ સાંભળીશ. જેવી રીતે તમારા દીકરાને તમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવા માટે મૂકો
અને એક દિવસ તમે જોવા જાઓ કે મારો દીકરો કેવું ભણે ને એ રાતો કરતો હોય એમાં ધ્યાન ન આપતો હોય, તમને થાય કે 70,000 ફી ભરું તો એ ભણવામાં ધ્યાન ન આપે, તમારી આંખમાં પાણી આવી જાય ને એમ. તમે જ્યારે કથાનો સંકલ્પ કરો ને ત્યારથી તમારા પિતૃઓ ઉપર આવીને બધા જોતા હોય કે અમારા દીકરાઓ શું કરે, અને જે એ તો તમે કથાનો સંકલ્પ કર્યો ત્યારથી જ એનો મોક્ષ થઈ ગયો, પણ એને એમ થાય કે એના મોક્ષ માટે એ શું કરે છે, અને તમે કથામાં ધ્યાન ન આપતા હોય ત્યારે એની આંખમાંથી આંસુ પડી જાય. જેમ એક બાપને દુઃખ થાય કે મારા દીકરા ધ્યાનમાં ભણવામાં ધ્યાન નથી આપતો, એમ એમ તમારા પિતૃઓ ઉપરથી જોતા હોય. એટલે એક કોઈ જોશે આપણે મુખ્ય શ્રોતાના રૂપમાં સોલંકી પરિવારમાંથી, કે જે પરીક્ષિતની જેમ એક જ આસને બેસે, સાથે 7 દિવસ બેસે, વક્તા આવી જાય એ પહેલાં આવીને બેસે, જ્યારે અહીંયાથી કથા પૂર્ણ થાય પછી જે બહાર નીકળે અને એક આસન ઉપર રહી શકાય, બેસી શકાય. હમણાં અમારા પોતાના પરિવારની કથા હતી, મેં ઉપવાસ કર્યા 7 દિવસ, કથા વાંચવા વાળો પણ હું અને કથામાં ઉપવાસ રાખવા વાળો પણ હું, અને મેં મારા પિતાજીને કીધું કે તમારે બીજું કંઈ નથી કરવાનું, તમારે પિતાજી એક જ આસન ઉપર બેઠું રહેવાનું છે, 7 દિવસ તમારે કથા સાંભળવાની છે, બીજા બધા છોકરાઓ છે વ્યવસ્થા કરશે, બાકી આપણા પિતૃ પાછળ આપણે કથા બેસાડી લે, તમારે બેસીને એક આસને સાંભળવાની છે. એટલે એમ વૈષ્ણવ બ્રાહ્મણને એકને મુખ્ય રાખો કે ભૂદેવ તમે બેસી શકશો, તમે બેસો, પ્રતિનિધિ રૂપે બ્રાહ્મણને રાખ્યા અને પછી કથાની શરૂઆત કરી. અને જેવી જ કથાની શરૂઆત થઈ, પહેલો દિવસ થયો, પહેલી ગાંઠ છૂટી ગઈ, બીજા દિવસે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, ને 7 દિવસ થયા, 7-7 ગાંઠ તો તૂટી ગઈ વાંસની, અને એમાંથી એક દિવ્ય સ્વરૂપ પીતાંબર ધારી, મેઘશ્યામ વર્ણ, ગળામાં તુલસીની માળા, એવો એક દૂત ઉત્પન્ન થયો, જે ભૂત હતો એ દૂત બની ગયો, અને પાર્ષદો વિમાન લઈને આવ્યા છે, નંદ અને સુનંદ નામના પાર્ષદો ઉતર્યા છે નીચે. નંદ કહે કે આવો બિરાજો ધુંધુકારીજી આ મારા વિમાનમાં. ત્યારે આખા ગામના લોકોએ કહ્યું કે ભાઈ કથા તો અમે સાંભળી છે, અમારા માટે વિમાન કેમ ન આવ્યું? ત્યારે આ પાર્ષદોએ જવાબ આપ્યો છે કે એવા માટે ન થયું કે આ ભારત વર્ષમાં, અહીંયા વિદ્વાનો કહે છે દેવતાઓની સભામાં, વિદ્વાનો કહે કે આ ભારત વર્ષની અંદર જે ભાગવત કથા નથી સાંભળતો એનો જીવન વ્યર્થ છે, એવા વિદ્વાનોનો ભાગવતજીનો મત છે. અસ્મિન વે ભારતે વર્ષે સુરભીર દેવ સદી અકથા અને તમે બધા કથા તો સાંભળી છે, પણ કથા સાંભળવાનો નિયમ છે નિરાહારે શ્રવણ, આહાર વિના શ્રવણ થવું જોઈએ. અને જે અનુષ્ઠાનના રૂપમાં કથા સાંભળે, એક આસ્વાદ્ય પક્ષ ને એક અનુષ્ઠાન પક્ષ હોય, આસ્વાદ પક્ષમાં તમે ગમે એવા નિયમો પાડી શકો, પણ અનુષ્ઠાનમાં જો કથા કરતા હોય તો નિયમો પાડવા પડે. જે પરિવારની મેં પહેલી કથા કરી વાડા પરિવારની વેરાવળમાં, એ આખા પરિવારે 7-7 દિવસ સુધી દૂધ ઉપર રહીને રોજની 108 પરિક્રમા કરી, રોજ દૂધ જ આખા પરિવારને પીવાનું, આખું પરિવાર નાનાથી લઈને મોટા સુધી બધા દૂધ ઉપર રહ્યા, રોજ 108 પરિક્રમા કરે. મને 5મા દિવસે ખબર પડી કે આખો પરિવાર દૂધ ઉપર રહીને પરિક્રમા કરે, ત્યારે મેં શાસ્ત્રીજીને કીધું કે દોજે ભાઈ એકાદો જ વ્યક્તિ ઉપવાસ કરે, બાકી બધા ભોજન લઈ લે, કોઈને ચક્કર બક્કર આવી જશે ને જો પડી જશે તો મારી પહેલી કથા છે, અને લોકો કહેશે કે આ જો આવા નિયમો પડાવવાને આવું થયું. પણ એ લોકોએ 7-7 દિવસ સુધી નિભાવ્યો, અને આજે પણ એ પરિવાર ચા નથી પીતો, આખો પરિવાર ચા નથી પીતો, એમ કહી શકાય કે જેણે કથાના નિયમોનું પાલન કર્યું. એક અનુષ્ઠાન પક્ષથી કથા આવે, એક આસ્વાદ્ય પક્ષથી આવે.